નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનની સિરીઝમાં આપણે 18 સુધી પાઠ જોયા હતા, જેમાં આપણે 1050 સુધીના પ્રશ્નો જોયા છે. આજે આપણે 1051 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. 1051 નંબરનો ક્વેશ્ચન, ઓક્સિજનની શોધ કોણે કરી? તો જેપી પ્રિસ્ટલીએ ઓક્સિજનની શોધ કરી હતી. કોલેરા અને ક્ષયની રસીની શોધ કોણે કરી? તો કોલેરા અને ક્ષયની રસીની શોધ રોબર્ટ કોકે કરી. કૃત્રિમ રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી? આઈરિન ક્યુરી. ગ્રહોની ગતિના નિયમો કોણે આપ્યા? કેપ્લરે ગ્રહોની ગતિના નિયમો આપ્યા. ગ્રામોફોનની શોધ કોણે કરી? થોમસ આલ્વા એડિસને ગ્રામોફોનની શોધ કરી હતી. એક્સરે મશીનની શોધ કોણે કરી? રોઝને. એટમ બોમ્બની શોધ કોણે કરી? ઓટો હાને. ટેલિફોનની શોધ કોણે કરી? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. જ્યારે ટેલિગ્રાફ કોડની શોધ કોણે કરી? સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફ કોડની શોધ કરી હતી. ટેલિવિઝનની શોધ કોણે કરી? જ્હોન લુઈસ બેર્ડે ટેલિવિઝનની શોધ કરી હતી. ડીઝલ એન્જિનની શોધ કોણે કરી? રુડોલ્ફ ડીઝલે ડીઝલ એન્જિનની શોધ કરી હતી. ન્યુટ્રોનની શોધ કોણે કરી? જેમ્સ ચેડવિકે. ન્યુટ્રોનની શોધક કોણ? લુઈસ વોટરમેન, જે ફાઉન્ટન પેનના શોધક હતા. બીસીજીની રસીના શોધક કોણ હતા? કાલ્મેટ અને ગ્યુરી, જે બીસીજીની રસીના શોધક હતા. સાયકલની શોધ કોણે કરી હતી? કે મેકમિલને સાયકલની શોધ કરી હતી. સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી? જેમ્સ વોટે સ્ટીમ એન્જિનની શોધ કરી હતી. હરગોવિંદ ખુરાનાએ શેની શોધ કરી? સિન્થેટિક જનીન્સની હરગોવિંદ ખુરાનાએ શોધ કરી હતી. શરીરમાં લોહીનું ભ્રમણ વિશેનો ખ્યાલ કોણે આપ્યો? હાર્વે નામના વૈજ્ઞાનિકે શરીરમાં લોહીના ભ્રમણ વિશેનો ખ્યાલ આપ્યો. હવાનું દબાણ માપવાનું સાધન કયું છે? બેરોમીટર. દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન કયું છે? લેક્ટોમીટર. ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન કયું છે? સ્પીડોમીટર. પ્રકાશની તરંગલંબાઈ શેના વડે માપવામાં આવે છે? સ્પેક્ટ્રોમીટર વડે પ્રકાશની તરંગલંબાઈ માપવામાં આવે છે. હવામાં રહેલા ભેજ શેના દ્વારા માપવામાં આવે છે? હાઇગ્રોમીટર દ્વારા. પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે? ગાયરોસ્કોપ. દૂરના ગ્રહનું અવલોકન કરવા માટેનું સાધન કયું છે? ટેલિસ્કોપ. હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન કયું છે? બેરોસ્કોપ. અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો કિરણો ઝીલતું સાધન કયું છે? રેડિયો ટેલિસ્કોપ. હૃદયના ધબકારા માપવા વપરાતું સાધન કયું છે? સ્ટેથોસ્કોપ. સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન કયું છે? હાઇડ્રોસ્કોપ. બેરા માણસો સાંભળવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? એડીફોનમાં. આંધળો માણસ કયા સાધનના ઉપયોગ વડે છાપેલું પુસ્તક વાંચી શકે છે? ઓપ્ટોફોન દ્વારા. રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન કયું છે? ગ્રામોફોન. કાગળ લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન કયું? ડિક્ટોફોન. દૂરની વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે ઉપયોગી સાધન કયું? ટેલિફોન. વીજળીની મદદથી અવાજને મોટા બનાવવાનું સાધન કયું? માઇક્રોફોન. અવાજને મોટો બનાવતું સરળ સાધન કયું છે? મેગાફોન. કયા ફોનને સાથે રાખી ગમે ત્યાંથી સંદેશાની આપલે થઈ શકે? સેલફોન. પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન કયું છે? હાઇગ્રોફોન. વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપતું સાધન કયું? એસિલોગ્રાફ. હૃદયના ધબકારાની અસર નોંધતું સાધન કયું છે? કાર્ડિયોગ્રાફ. વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન કયું છે? કેસ્કોગ્રાફ. દિવસના ઉષ્ણ તાપમાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન થર્મોગ્રાફ. હાલતા ચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન કયું છે? સિનેમેટોગ્રાફ.
ધરતીકંપ માપક સાધન કયું છે? સિસ્મોગ્રાફ. અણુશક્તિ પેદા કરી અણુશક્તિનું નિયંત્રણ કરતું સાધન કયું? અણુભઠ્ઠી. કયા સાધન વડે ગાણિતિક ગણતરી કરી શકાય? કેલ્ક્યુલેટર. બહુહેતુક ગણતરીઓની કામગીરી બજાવતું અદ્યતન સગણક કયું છે? કોમ્પ્યુટર. બીજાણુઓની અસર દર્શાવતું સાધન કયું છે? ગીગર કાઉન્ટર. યાંત્રિક શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું સાધન કયું છે? ડાયનેમો. વિશિષ્ટ સંજોગોમાં ઉત્પન્ન કરેલ અવાજ હવાના મોજા દ્વારા ઝીલતું સાધન કયું? રેડિયો. મિત્રો, આજે આપણે 1100 સુધી પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.